હલો, માય સેલ્ફ આકાશ પઢિયા. પાછળની વિડીયોમાં આપણે જોયું હતું કે નોટપેડમાં કઈ રીતે કન્ટેન્ટ લખવો, કેવી રીતના તમારે ફાઇલને મોટી કરવી, રિસાઇઝ કરવી અને એ બધું આપણે જોયું હતું. નેક્સ્ટ વિડીયોમાં આપણે નોટપેડમાં આગળ જઈએ તો આ જે વિડીયો છે એની અંદર આપણે જોઈશું કે ફાઇલ મેનુ કેવી રીતના યુઝ થાય. જેવી તમે આ ફાઇલ નોટપેડની ઓપન કરી, હવે આ ફાઇલની અંદર પહેલાં જો તમે ન્યૂ ઓપ્શન સિલેક્ટ કરશો તો જે તમારો કન્ટેન્ટ છે એ બંધ થઈને એક નવી ફાઇલ આવી જશે. જો તમે અહીંયા અનટાઇટલ આવી ગયું તો આ ફાઇલની અંદર આપણે લખીએ કે ધીસ ઇઝ માય ન્યૂ ફાઇલ અને આપણે એને સેવ કરીશું. ડેસ્કટોપ પર સેવ કરીએ ન્યૂ ફાઇલ અને એન્ટર મારી દીધું. જો ડેસ્કટોપ પર નવી ફાઇલ આવી ગઈ. ઓકે, હવે મારે આકાશ નોટપેડવાળી ફાઇલ ઓપન કરવી હોય તો એના માટે નોટપેડ, સોરી, એના માટે ફાઇલ મેનુમાં જવાનું. ફાઇલમાંથી ઓપન, ઓપનની અંદરથી તમારી જે ફાઇલ ઓપન કરવી હોય, મારે અહીંયા આકાશ નોટપેડ નામની ફાઇલ ઓપન કરવી છે તો એની પર સિલેક્ટ કરીને ઓપન પર ક્લિક કરો તો તમારું આકાશ નોટપેડનું જે કન્ટેન્ટ તમને વિઝિબલ થઈ ગયો. હવે તમારે ન્યૂ ફાઇલ જોવી હોય તો ઓપન કરો અને એમાંથી ન્યૂ ફાઇલ ઓપન કરો તો ન્યૂ ફાઇલનો કન્ટેન્ટ તમને શો કરશે. ચલો, અગેન મારે આકાશ નોટપેડવાળી ફાઇલ જોવી છે. ચલો, તો ન્યૂ અને ઓપન મેનુ થઈ ગયા. સેવ અને સેવ એઝ આપણે આગળના વિડીયોમાં જોઈ હતી. હવે અહીંયા છે પેજ સેટઅપ. પેજ સેટઅપમાં એવું હોય કે તમે અલગ અલગ ટાઈપના પેજ સેટ કરી શકો છો, પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપ. પોર્ટ્રેટ મીન્સ ઊભું જે પેજ હોય એને પોર્ટ્રેટ કહેવાય અને લેન્ડસ્કેપ મતલબ કે આડું પેજ, હોરિઝોન્ટલ હોય. આપણે અહીંયા કંઈ કામ નથી એટલે આપણે એને કેન્સલ કરીએ. અગેઇન, જો તમે આ ડોક્યુમેન્ટ છે એની પ્રિન્ટ કાઢવી હોય તો એના માટે ફાઇલમાં જાઓ. ફાઇલની અંદર તમને પ્રિન્ટ ઓપ્શન આપ્યો છે. પ્રિન્ટની શોર્ટકટ કી છે કંટ્રોલ પી. કંટ્રોલ પી તમે જો કીબોર્ડમાંથી પ્રેસ કરશો તો પ્રિન્ટનો ઓપ્શન સિલેક્ટ થઈ જશે. પ્રિન્ટના ઓપ્શનની અંદર જુઓ, આપણી જોડે એક પણ અત્યારે પ્રિન્ટર અવેલેબલ નથી. જો પ્રિન્ટર અવેલેબલ હોય તો તમારે એ પ્રિન્ટર સિલેક્ટ કરવાનું અને જસ્ટ પ્રિન્ટ નામનું જે બટન છે એની પર ઓકે આપી દેવાનું, એટલે ઓટોમેટિકલી એ પ્રિન્ટ નીકળી જશે. પણ આપણી જોડે પ્રિન્ટર અવેલેબલ નહીં હોવાથી એ એક સોફ્ટવેરમાં ઓપન થઈ ગયું છે. ઓકે, છેલ્લો ઓપ્શન છે એક્ઝિટ. એક્ઝિટ શેના માટે છે તમને ખબર હશે કે કોઈ પણ પર્ટિક્યુલર ઓપ્શન એક્ઝિટ કરવું હોય, મતલબ કોઈ બી પર્ટિક્યુલર જે તમે ઓપન કર્યું છે એક્ઝિટ કરવું હોય તો એના માટે એક્ઝિટ ઓપ્શન સિલેક્ટ કરવાનો. થેન્ક યુ.